नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? तो आजना वीडियो में आपणे धोरण आठ विषय गणित, धोरण आठ विषय गणित एमा चेप्टर पांच माहितीनुं नियमन, धोरण आठ विषय गणित चेप्टर पांच माहितीनुं नियमन एमा याद राखो। तो आजना वीडियो में आपणे विद्यार्थी मित्रों चेप्टर पांचनी जेटली पण व्याख्या आवे छे ए व्याख्यानो आपणे अभ्यास करीशुं, जेटला पण नवा शब्दो आवे छे ए शब्दोनो पण आपणे आजना वीडियो में अभ्यास करीशुं। तो तमारे आजनो वीडियो ध्यानपूर्वक जोवानो छे, सांभळवानो छे अने त्यारबाद तमारी नोटबुक में लखवानुं छे। अने खास कहूँ छूँ, ध्यान आपजो अहींया, कि हवे छ थी आठनी स्कूलों उघड़ी जवानी छे, तमारे गणितनी नोट एकदम कम्प्लीट बनावानी छे। जारे पण तमे स्कूल में आवशो एना बीजा दिवसे, पहला दिवसे नहीं पण एना बीजा दिवसे हूँ गणितनी नोट चेक करीश। जेटला पण मैं वीडियो बनाया छे एटला एटलू तमारे नोट में लखेलू होवू जोईए। एक पण दाखलो बाकी हशे तो आखू चेप्टर हूँ पांचो लखवा आपी दईश, बराबर छे? मैं तमने अगाउ पण कीधुं हतुं कि तमारे दरेक विषयना वीडियो जोवाना छे अने गमे त्यारे स्कूल उघडशे त्यारे अमे नोट चेक करवाना छे। हूँ तो गणितनी नोट चेक करवानो छूं, जेनी नोट कम्प्लीट हशे एने हूँ मार्क्स आपीश, एना हूँ पेपर चेक करीश। बाकी तो जेनी नोट कम्प्लीट नहीं होय, बाकी हशे अधूरू हशे, एने हूँ मार्क्स पूरेपूरो आपीश नहीं। एटले खास तमारे ध्यान राखवानुं छे, बराबर छे? એટલે તમારી પાસે હજુ સમય છે, રવિ શનિ રવિ સોમ મંગળ બુધ, બુધ ગુરુ, હું શુક્રવારે નોટ ગણિતની ચેક કરવાનો છું, બરાબર છે? તારીખ હશે ત્રીજી કે ચોથી તારીખ હશે એ તારીખે હું નોટ ગણિતની ચેક કરવાનો છું। તમારી પાસે સમય અઠવાડિયાનો છે, કમ્પ્લીટ કરી નાખજો, બરાબર છે? ચલો તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર પાંચ, યાદ રાખો એનું નામ છે માહિતીનું નિયમન। એમાં નંબર એક છે માહિતી। રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે। રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે, યાની રોજબરોજના જીવનમાં આપણે કોઈને કોઈ સમસ્યા હોય, યાની કોઈ ઘટના બની હોય, તાપમાન હોય, તાપમાનમાં ફેરફાર હોય, ઠંડીમાં ફેરફાર હોય, વરસાદ વધારે પડતો હોય, વરસાદ ઓછો પડતો હોય, તો આ બધી જે માહિતી છે એ માહિતીને આપણે ભેગી કરીએ, એકત્રિત કરીએ, પછી એને આપણે અલગ અલગ જે પ્રકાર છે, અલગ અલગ માહિતી છે એમાં આપણે એને દર્શાવીએ છીએ, બરાબર છે? તો માહિતીની વ્યાખ્યા છે, રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે। બીજું ચિત્ર આલેખ। આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહે છે। ચિત્ર આલેખ। આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહે છે। ફરીથી, આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહેવામાં આવે છે। હવે તમને કોઈ માહિતી આપી હોય, એક્ઝામ્પલ લઈએ આપણે ક્રિકેટના રન છે, એમાં સહેવાગ, સચિન, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, તો આ બધા નામ આપ્યા છે, તો હવે આ બધાએ કઈ કઈ સાલમાં કેટલી કેટલી સદી પૂરી કરી છે, તો એમાં એક ચિત્ર હોય કે ભાઈ સહેવાગનું ચિત્ર અલગ હોય, એક આપણને એક આકાર આપ્યો કે આ આકાર છે એ સહેવાગમાં રન દર્શાવે છે, જે આ આકાર છે એ કોહલીમાં, વિરાટ કોહલીમાં દર્શાવે છે, પછી આ આકાર છે રાહુલ દ્રવિડમાં દેખાડે છે અને આ આકાર સચિનમાં દેખાડે છે, બરાબર છે? એવો તમને આકાર હોય, ચિત્ર હોય, અમુક ચિત્ર દ્વારા આપણને ખબર પડી જાય કે ભાઈ સચિને બે હજાર દસમાં 100 રન, એક સદી પૂરી કરી હતી, એક સદી કરી 100 રન માર્યા હતા, વિરાટ કોહલીએ આઈપીએલની મેચમાં 105 રન બનાવ્યા હતા, બરાબર છે? આપણને ખબર કેવી રીતના પડે છે, તો કે ચિત્ર આલેખ દ્વારા માહિતી છે,
માહિતી આપણે બધી ભેગી કરીએ છીએ, પણ અમુક સમયે રજૂઆત કરવી હોય તો આપણે ચિત્ર દ્વારા પણ એની રજૂઆત કરી શકીએ છીએ. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર એક નંબર બેમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર ત્રણનો અભ્યાસ કરીએ છીએ. હવે જે નંબર ત્રણ લંબ આલેખ છે એ આપણે શીખી ગયા છે ધોરણ છઠ્ઠામાં સેમિસ્ટર બીજું, એમાં ચેપ્ટર 9 આપણે આવું શીખી ગયા છે. કદાચ સેમિસ્ટર પહેલાંમાં કદાચ સેમિસ્ટર બીજામાં કે આપણને ચેપ્ટર એવું આવતું હતું, બરાબર, ચેપ્ટર 9 આવતું હતું. બરાબર છે? એમાં ચેપ્ટર 9માં સ્તંભ આલેખ યાની લંબ આલેખનો સમાવેશ થતો હતો. તમને ખબર જ છે લંબ આલેખ એટલે શું, કે આપણે એક સ્તંભ દોરવાનો હોય છે. બરાબર છે? એક સ્તંભ હોય એને આપણે લંબ આલેખ કહે છે. બરાબર છે? ચલો તો એની આપણે વ્યાખ્યા સમજી લઈએ. નંબર ત્રણ છે લંબ આલેખ. સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. યાની આપણને સમાન પહોળાઈવાળા સ્તંભ આપણને દોર્યા હોય પણ એમાં અમુક માપ હોય છે, સમાન હોવું જોઈએ. આપણે આવું શીખી ગયા છે કે આપણને એક સરસ બે કોષ્ટક આપ્યું હોય, એમાં એક્સ અને વાય લખ્યું હોય, એક્સ એમાં આવે છે, આપણે આવું બધું શીખી ગયા છે. એક્સ એમાં આવે છે, એક્સ જે આવે છે એક્સ ધરી જેને આપણે કહીએ છીએ, એક્સ ધરી સેના પર આવે છે તો એક્સ ધરીમાં ગુણાત્મક માહિતી આવે છે અને વાય ધરીમાં આવે છે સંખ્યાત્મક માહિતી. આપણે આવું શીખી ગયા છે કે માહિતી બે પ્રકારની હોય છે, એક સંખ્યાત્મક માહિતી હોય છે અને એક ગુણાત્મક માહિતી હોય છે. પણ સંખ્યાત્મક માહિતી ક્યાં આવે છે? વાય ધરી પર આવે છે, જેને આપણે પ્રમાણ માપ કહીએ છીએ. અને એક્સ ધરી પર શું આવે છે? ગુણાત્મક માહિતી, યાની વરસાદ, વરસાદ હોય, ઋતુ હોય, ક્રિકેટરે જે રન બનાવ્યા છે રન હોય, અનાજનું ઉત્પાદન હોય, પાકનું ઉત્પાદન હોય, કઠોળનું ઉત્પાદન હોય, કોઈ તાપમાન હોય, કયા રાજ્યોમાં ઠંડી વધારે પડે છે, ઠંડી ઓછી પડે છે, એ બધું દર્શાવવા માટે આપણે ક્યાં લખીએ છીએ? બધું એક્સ ધરી પર લખીએ છીએ અને ઓનલી વાય ધરી પર આપણે સંખ્યા લખીએ છીએ. તો આપણે ખબર છે ખાલી જગ્યા આવતી હતી, કોઈને યાદ હોય તો, કે ખાલી જગ્યા અક્ષ પર પ્રમાણ માપ લેવું પડે છે. ખાલી જગ્યા અક્ષ પર પ્રમાણ માપ લેવું પડે છે, તો આપણો જવાબ હતો વાય ધરી પર. અને બીજી ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યા અક્ષ પર પ્રમાણ માપ લેવાની જરૂર નથી. ખાલી જગ્યા અક્ષ પર પ્રમાણ માપ લેવાની જરૂર નથી તો આપણે એક્સ ધરી લખતા હતા. એ જ્યારે પ્રમાણ માપ લેવું હોય તો આપણે વાય ધરી લખીએ છીએ અને પ્રમાણ માપ ન લેવું હોય તો આપણે એક્સ ધરી લખીએ છીએ. બરાબર છે ને? આ ખાલી જગ્યા ખાસ યાદ રાખજો. આપણે આવું ખાલી જગ્યા શીખી ગયા છે ધોરણ છઠ્ઠામાં, સાતમામાં, આઠમામાં ફરી ખાલી જગ્યા એવી આવશે કે ખાલી જગ્યા અક્ષ પર પ્રમાણ માપ લેવું પડે છે તો વાય ધરીમાં લેવું પડે, અને ખાલી જગ્યા અક્ષ પર પ્રમાણ માપ લેવું પડતું નથી તો એક્સ ધરી પર પ્રમાણ માપ લેવું પડતું નથી. આ યાદ રાખજો. બરાબર છે? ચલો આગળ જોઈએ છે નંબર એક. એમાં સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે, કે આપણને જે પણ ચલ આપ્યો હોય એના સમપ્રમાણમાં હોય, જે માપ છે એ માપ પ્રમાણે જ આપણે ચાલવાનું હોય છે. જેમ કે પ્રમાણ માપ તમને કીધું, એ પ્રમાણ માપ તમારે 5 સેમી દરેકમાં 5 લેવાના છે, તો કોઈમાં લઈ 5, 10, 15, 20, 25, 30 લઈ શકો છો, તમે 2 પણ લઈ શકો છો, 1 પણ લઈ શકો છો. બરાબર છે? પ્રમાણ માપ તમારે નક્કી કરવાનું છે. પ્રમાણ માપ નક્કી કેમ કરવાનું? કારણ છે પ્રમાણ માપ નક્કી કરતા આપણને ખબર પડે છે કે સ્તંભ આપણે જે બનાવીએ છીએ, લંબ આલેખ દોરીએ છીએ, એમાં આપણને ખબર પડે છે કે ભાઈ આ વ્યક્તિએ 2010માં 8 રન માર્યા હતા, આ વર્ષમાં 2001ની વાત કરું, 2001માં અમદાવાદ શહેરમાં તાપમાન આટલું હતું, ગરમીનું તાપમાન આટલું હતું. બરાબર છે? તો એના દ્વારા આપણને ખબર પડે છે. બીજું, સ્તંભોની પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી. પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી પણ લંબાઈનું મહત્વ હોય, પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી. આ ખાસ યાદ રાખજો. તો ફરીથી આપણે નંબર 3 રિપીટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. લંબ આલેખ કોને કહેવાય? તેની વ્યાખ્યા છે, સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. એમાં એક, સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. બીજું, સ્તંભોની પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી. હવે આપણે નંબર 4નો અભ્યાસ કરીએ. દ્વિલંબ આલેખ. જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતી એકસાથે દર્શાવવામાં આવે છે
તેને દ્વિલંબ આલેખ કહે છે. પણ આપણી ભાષામાં આવું કહું કે પાસ પાસેના, આપણે પાસ પાસેના પણ કહી શકીએ છીએ ને, પાસ પાસેના આલેખ અથવા પાસ પાસેના સ્તંભ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર છે. પણ અહીંયા તમને પરીક્ષામાં કદાચ પૂછાય, જો તમારે પરીક્ષામાં આલેખ આવશે, બે આલેખ આવશે, એક આલેખ આવશે લંબ આલેખ આવશે, યાની એક સ્તંભ વાળો આવશે, અને બીજો આવશે આલેખ દ્વિલંબ આલેખ, યાની બે સ્તંભ વાળો આવશે. તમને એક સંખ્યા આપી હશે, ધારો કે કોઈ નામ આપ્યું, ધારો કે શિયાળો હોય તો શિયાળામાં 38 અને એક જ ખાનામાં, ધારો કે એ કોલમ છે, ધ્યાન આપજો ખાસ. અહીંયા ઉપર આપણે એક્સ લખીએ, નીચે વાય લખીએ, અહીં લખવું ધારો કે વિન્ટર યાની શિયાળો, શિયાળામાં અહીંયા 15 હોય, નીચે પણ વાય જ લખું છું, એમાં પણ 16 હોય. તો તમારે બતાવવાનું છે કે વિન્ટરમાં, યાની સ્તંભ પાસ પાસેના, કે ભાઈ વિન્ટર છે, ધારો કે અહીંયા કોઈ વાર લખ્યો હોય સોમવાર, અહીંયા સોમવારે 15 હોય, પછી અહીંયા પણ સોમવારે 16 હોય, બરાબર છે. ઠંડી ગરમીનું તાપમાન મિક્સ આપ્યું હોય કે ભાઈ સોમવારે ઠંડીનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું અને ગરમીનું તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ હતું, તમારે એ પ્રમાણે એક આવી સ્તંભ બનાવવાના, આવી રીતે બે સ્તંભલા આવી રીતે બનાવવાના છે, જેને આપણે કહીએ છીએ પાસ પાસેના સ્તંભ. તમારે આ પ્રમાણે પાસ પાસેના સ્તંભ બનાવવાના, જેને આપણે કહીએ છીએ પાસ પાસેના પણ કહેવાય અથવા દ્વિલંબ આલેખ પણ કહેવાય છે. પાંચમું અવલોકન, તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને અવલોકન કહે છે. ફરીથી, તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને અવલોકન કહે છે. યાની કોઈ પણ વસ્તુ હોય એની આપણે તપાસ કરીએ છીએ, તપાસ હેઠળ એકમ સાથે સંકળાય એ ચલના લક્ષણને આપણે શું કહીએ છીએ, અવલોકન કહીએ છીએ. કે કોઈ પણ માહિતી હોય એનું અવલોકન થાય, અવલોકનને આપણે અમુક સંખ્યા વડે પણ દર્શાવી શકીએ છીએ, યાની સ્મોલ એન. આપણે શીખી ગયા ને, આપણે તમે ધોરણ 7માં શીખી ગયા હતા, મધ્યસ્થ, મધ્યક, બહુલક, વિસ્તાર, આ તમે આવું શીખી ગયા છો. એમાં આપણે લખતા હતા પ્રાપ્તકોની સંખ્યામાં, આપણે એન પણ લખતા હતા કે ભાઈ એન, જ્યાં અવલોકનની કિંમત, અવલોકનની સંખ્યા, રાઈટ છે ને, આપણે એવું લખતા હતા ને. બસ એ જ અહીંયા છે, કોઈ આમાં નવું કંઈક કોઈ છે નહીં. આપણે જે ભણી ગયા, જે શબ્દ આપણે ભણી ગયા છે, એ શબ્દનો આપણે રિપીટ ખાલી કરવાનો છે. પણ બાય ચાન્સ કદાચ તમે કદાચ ભૂલી ગયા હોય, પણ હવે તમને યાદ આવડી ગયું ને, તમને એકદમ પક્કું થઈ ગયું કે ભાઈ અવલોકન કોને કહેવાય, કે તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને અવલોકન કહે છે, રાઈટ. હવે આપણે નંબર 6, પ્રાપ્તાંક, ચલના લક્ષણ પર મળતા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહે છે. પ્રાપ્તાંક કોને કહેવાય, ચલના લક્ષણ પર મળતા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહે છે. તો પ્રાપ્તાંક કોને કહેવાય, ચલના લક્ષણ પર મળતા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહે છે. સાતમું માહિતીનો વિસ્તાર, મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ, જ્યારે પણ શબ્દ મહત્તમ આવે એટલે આપણી ભાષામાં કહેવાય મોટી સંખ્યા. શું કહેવાય એને, મોટી સંખ્યા. પ્રાપ્તાંક અને ન્યૂનતમ એટલે નાની સંખ્યા આપણે કહીએ છીએ, જેને મધ્યમ કહેવાય અથવા નાની સંખ્યા પણ આપણે કહીએ છીએ. પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને, તફાવત શબ્દ આવે એટલે આપણે બાદબાકી નિશાની કરવાની, કઈ કરવાની છે, બાદબાકીની નિશાની કરવાની છે. તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. આ આપણે શીખી ગયા છે, વિસ્તાર આપણે શીખી ગયા છે, ધોરણ 7 સેમિસ્ટર પહેલું ચેપ્ટર 3 એમાં વિસ્તાર આપણે શીખી ગયા છે. એક વિસ્તારનું સૂત્ર હતું, વિસ્તાર બરાબર મહત્તમ સંખ્યા માઇનસ ન્યૂનતમ સંખ્યા, અથવા મહત્તમ સંખ્યા માઇનસ લઘુત્તમ સંખ્યા, અથવા મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા. આપણે આવું સૂત્ર શીખી ગયા, આ બધું આપણે ભણી જ ગયા છે, બરાબર છે. તમારે માત્ર ખાલી યાદ કરવાનું છે, તમને આવડી જ જાય એવું છે, બહુ અઘરું છે નહીં. પણ જ્યારે મેં તમને એક શબ્દ શીખવાડ્યો હતો કે જ્યારે આ શબ્દ યાદ રાખજો, તમે ભણો ત્યાં સુધી યાદ રાખજો, કેમ કે 9મા ધોરણમાં મધ્યક, બહુલક અને બધું શોધવાનું આવશે, ત્યાં તમને કોઈ કહેશે નહીં કે તમારે દાખલો કઈ રીતના ગણવો છે, કારણ કે
અમુક ધોરણમાં એવું હોય કે ભાઈ સમયનો અભાવ હોય, કોર્સ વહેલો પતાવવાનો હોય, એટલે ખાસ કાળજી રાખજો. જેને આઠમાનું ગણિત આવડશે અને નવમાનું ગણિત આવડશે, કારણ કે આઠમામાં શબ્દ નવમા ધોરણ શબ્દો આના જ આવે છે, ખાલી અમુક બે શબ્દ જ નવા હોય, બરાબર છે? એટલે ખાસ ધ્યાન આપજો, હું જે કહું છું ધ્યાન આપજો, ખાસ તમારા દિમાગ ઉતાર દો કે આ શબ્દો ખાસ તમારે કામમાં આવશે, તમને પછી યાદ કરશો. ના સાહેબ, તમે કીધું સાચું હતું. જ્યારે પણ તમારે વિસ્તાર શોધવાનો હોય, બહુલક શોધવાનું હોય, મધ્યસ્થ શોધવાનું હોય, તમારે પહેલાં જે તમને સંખ્યા આપી હોય ને એ સંખ્યાઓને ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી નાખવાની. બસ જેવું તમે ચડતા ક્રમમાં ગોઠવશો એવું તમને જવાબ મળશે, સૂત્ર મૂકવાનો જવાબ લાવવાનો છે, બરાબર છે? પણ કઈ કઈ કયા કયા શબ્દો હોય ત્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે છે, તો કે ભાઈ વિસ્તાર, બહુલક અને મધ્યસ્થ આ ત્રણ હોય તો એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી નાખવાના, બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો. આગળ જોઈએ નંબર એક. માહિતીના મુખ્ય બે પ્રકાર છે, એ સંખ્યાત્મક માહિતી, બી ગુણાત્મક માહિતી. તો આ સંખ્યાત્મક માહિતી ક્યાં આવે છે? મેં કીધું તમને વાય ધરી પર આવે છે, અને આ ગુણાત્મક આવે છે એક્સ ધરી પર, જેને આપણે એક્સ અક્ષ પણ કહીએ છીએ અથવા આનું અક્ષ પણ કહું છું. અક્ષ વાય અક્ષ અને એક્સ અક્ષ, રાઈટ? આપણે આવું શીખી ગયા છે, એકદમ સિમ્પલ જ છે, કોઈ અઘરું છે નહીં. આગળ જોઈએ આઠમું. વર્ગીકરણ. માહિતીને સંસ્થા અનુસાર કે ગુણધર્મ, સોરી, માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. કે તમને એક વર્ગીકરણ આપ્યું હોય, એક માહિતી આપ્યું હોય, તમારે વર્ગીકરણ કરવાનું છે. એક્ઝામ્પલ લઉં, કીધું હોય પાલતુ પ્રાણીઓ તમને આપ્યા હોય, કૂતરા, બિલાડી, સસલા, બકરી, ઘેટા, તમને આ બધા પ્રાણીઓ નામ તમને આપ્યા હોય, હવે એમાંથી તમારે વર્ગીકરણ કરવાનું છે. લખવાનું કે તમને કોષ્ટક બનાવવા આવશે, પાલતુ પ્રાણી, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, આવું કોષ્ટક બનાવવાનું તમારે આવશે. એમાં લખી નાખો બધામાં, પહેલાં કોષ્ટકમાં લખવાનું, બધામાં લખવાનું, પાલતુ પ્રાણીઓ લખવાના, કૂતરો, પછી બકરી, ઘેટા, બિલાડી. હવે તમને જે સંખ્યા આપી હોય એમાંથી ગણવાના, કોઈ પણ નામ આપ્યા હોય, એક કૂતરા કેટલા છે તમને, કારણ કે 20-25 નામ આપ્યા, એમાંથી કૂતરા કેટલા છે, કૂતરા 10, તો એ 10 લખવાના, બરાબર છે? પછી બિલાડી કેટલી છે, બિલાડી આપણે ગણી તો 5, તો 5 લખવાની. બસ એને કહેવાય વર્ગીકરણ કહેવાય. તમારે આ બધું ભણવાનું આવશે, બરાબર છે? નવમું આવૃત્તિ. આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે. સંખ્યા કેટલી, મેં કીધું બે કૂતરા કેટલા છે, 25 પાલતુ પ્રાણી છે, તો 25 પાલતુ પ્રાણીમાંથી કૂતરા કેટલા છે તો આપણે ગણ્યા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગણીએ, એમાં 10 કૂતરા છે, 10 લખવાના, એ શું કહેવાય, આવૃત્તિ કહેવાય. એને શું કહેવાય, આવૃત્તિ, કે મેં આખી માહિતી હતું એનું વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ કરવાથી કૂતરા કેટલા છે મને ખબર પડી કે ભાઈ પાલતુ પ્રાણી આટલા 30 છે, 30માંથી 10 કૂતરા છે, બરાબર. ચલો દસમું આવૃત્તિ વિતરણ. સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે. આવૃત્તિ વિતરણ કોને કહેવાય, કે સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે. કે ગોઠવણ હોય, મેં કીધું એ પ્રમાણે કે ભાઈ તમને 30 પાલતુ પ્રાણી આપ્યા છે, પણ આપણે નક્કી કેવી રીતે કરવાનું, તો આપણે કોષ્ટક બનાવવું પડે, આવૃત્તિ વિતરણ બનાવવું પડે, તો પછી આપણને ખબર પડે કે ભાઈ આપણે આ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર છે? ચલો અગિયારમું વર્ગ. જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક સમૂહને વર્ગ કહે છે. વર્ગ આ ખાસ યાદ રાખજો, વર્ગ કોને કહેવાય. જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક સમૂહને વર્ગ કહે છે. એક્ઝામ્પલ આપું તમને, તમને એક દાખલે તમને બધી સંખ્યા બધી આપી હશે, હવે એ સંખ્યામાં તમારે યાદ રાખવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ છે.
પહેલાં તો આપણે સૌથી મોટી સંખ્યા જોતા, સૌથી મોટી સંખ્યા મને લાગી 90, સૌથી નાની સંખ્યા કઈ છે? 0 છે. બસ આટલું યાદ રાખવાનું. જ્યારે પણ તમને આવું પૂછે કે વર્ગવાળું પૂછે, તમને સંખ્યા આપી હોય, એમાં વર્ગવાળું પૂછ્યું હોય, એમાંથી જોવાનું કે પહેલાં સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની, સોરી આપણે 90 કીધા મેં, સૌથી મોટી સંખ્યા કઈ છે? 90. એક્ઝામ્પલ આપું છું, સૌથી મોટી સંખ્યા 90 છે અને સૌથી નાની સંખ્યા 0 છે. તો તમારે એ પ્રમાણે કોષ્ટક, ધારો કે વર્ગ, પહેલું આવશે વર્ગ કોષ્ટકમાં, તમે જ્યારે બનાવશો પહેલાં વર્ગ આવશે. વર્ગ કેવી રીતે લખવાનું જો, આવી રીતે 0 છે તો 0 થી 10, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. તમારે આ પ્રમાણે વર્ગ બતાવવો પડે, બરાબર છે? કોષ્ટક બનાવવાનું એનું હોય છે વર્ગ, આવૃત્તિ, આવૃત્તિ ચિહ્ન, અને છેલ્લે આવશે આવૃત્તિ. આવશે કે ભાઈ કોઈ સંખ્યા હોય કે 0 થી 10ની અંદર કઈ સંખ્યા આવે છે? 5, તો 5, પણ એમાં 10 ના આવે. સાંભળજો, જ્યારે પણ તમે શરૂઆત કરો છો 0 થી 10માં, તો 10 નહીં લેવાની, છેલ્લામાં છેલ્લા 9 આવે, 10 તો નીચે આવે, કે 10 થી 20માં 10 આવે. આ યાદ રાખજો, ખાસ આ પોઈન્ટ મારો ખાસ તમે યાદ રાખજો. છોકરો આમાં જ ભૂલ કરે છે, 0 થી 10માં કે એટલે 0 થી 10ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો છેલ્લામાં છેલ્લી 9 આવે. પછી 10 થી 20માં 10 આવે, કે હા પહેલાં 10 આવે છે, 10 થી 20માં 10 આવે. પણ યાદ રાખજો, 0 થી 10માં તમને કોઈ પણ સંખ્યા કીધી હોય, છેલ્લામાં છેલ્લા 9 જ આવે, બરાબર છે? 10 થી 20માં કીધી હોય તો 10 આવે, 20 ના આવે, છેલ્લે 19 આવે, 20 થી 30માં 20 આવે. તમારે આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એકદમ ચેપ્ટર સહેલું છે, કશું અઘરું છે નહીં. આપણે જે બધું શીખી ગયા છે એનું જ ખાલી રિવિઝન કરવાનું છે. એક કે બે પોઈન્ટ નવા આવશે, જો સંભાવના આવશે. સંભાવના આપણે ધોરણ 7માં શીખી ગયા છે, એના થોડા દાખલા આવશે પણ શીખી જશું. પણ નવું શું આવશે? તમારે ખાલી વૃત્તાંશ, જે વૃત્તાંશ હશે, વૃત્તાંશના તમારે દાખલા ગણવાના હશે. તમને એક વર્તુળ આપ્યું હશે, વર્તુળમાં અમુક સંખ્યા આપી હશે, અમુક નામ આપ્યા હશે, એના પર તમારે દાખલા ગણવાના આવશે. એટલે ખાસ કહું છું, તમારી પાસે સમય છે અઠવાડિયાનો, ગણિતની નોટ એકદમ કમ્પ્લીટ કરી નાખજો. ચેપ્ટર 5 સુધી જે મેં વ્યાખ્યા લખાઈ ત્યાં સુધી હું બધું નોટ ચેક કરવાનો છું, બરાબર છે? અને ઘર બેઠા વિડીયો જોજો અને મહેનત કરજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે મહેનત કરશો તો જીવનમાં આગળ વધશો. એટલે કહું છું કે જેને 8માનું ગણિત આવડશે એને 9માનું ગણિત ફટાફટ આવડશે. અત્યારે છોકરાઓ ફાફા મારે છે, 9માં ધોરણના છોકરાઓ, કેમ કે 8 ધોરણમાં બહુ ધ્યાન નથી આપ્યું. આવડી જશે, આવડી જશે, આવડી જશે એમ કરે, અત્યારે ખબર નથી પડતી. આપણે જે પણ શીખી ગયા છે એ જ મુદ્દા આવે છે, પણ એ મુદ્દામાં હજુ ખબર નથી પડતી. એટલે ખાસ કહું છું, હું તો કહું, ઇંગ્લિશ, સાયન્સ અને ગણિત આ 3 વિષય એવા છે તમારે ખૂબ મહેનત કરવાની હોય છે. પણ જો તમે અત્યારથી મહેનત કરશો તમને ફટાફટ આવડી જશે. 9મા ધોરણમાં તમને અઘરું નહીં પડે, રાઈટ? ચલો.